જીવનમાં સમયનું મહત્વ. એક વેપારી પોતાના ગ્રાહકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છલકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાખી જેટલું મધ ઉપરથી લઈ શકાય એટલું મધ લઈ લીધું. બીજું જમીન પર જ પડી રહ્યું. મધની મીઠાશના લોભથી ઘણી ખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઈ. મીઠું મીઠું મધ એમને ખૂબ જ ભાવતું હતું. આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઈ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી. એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પૂરેપૂરું પેટ ભરાઈ ગયું અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી. પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે, આશ્ચર્યથી વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી જૂની માખીઓની દુર્દશા જોતી જ હતી. આમ છતાં પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી. બોધપાઠ: જીવનમાં સમય ખૂબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણસર ભાન ન હોય તો જીવન બરબાદ થતાં બિલકુલ વાર ન લાગતી. મિત્રો, આ વાર્તા વિશે તમારે શું કહેવું છે જરા કમેન્ટ કરી બતાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઇબ કરવાનું.